તો ત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે વડાપ્રધાનના સ્વાગત માટે તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. ક્યાંય તેમનો વિરોધ પણ થાય તેવી તૈયારીઓ છે. તો દલિત અધિકાર મંચ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવશે. તો કાળા વાવટા ફરકાવી તેમનો વિરોધ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે કાર્યક્રમના મંચથી લગભગ 40 મીટર દૂર વિરોધ કરવામાં આવશે તેવું દલિત અધિકાર મંચ જણાવી રહ્યું છે. ત્યારે પોલીસને પણ વિરોધની જાણકારી આપી દેવામાં આવી છે. તો અત્યારે આપણી સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા કન્વીનર ભરત પરમાર જોડાઈ ગયા છે. જી ભરત પરમાર, આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે છે, તો દલિત અધિકાર મંચ તેમનો વિરોધ કરવા જઈ રહ્યો છે, તો આ માટે તમારી રણનીતિ શું રહેશે? અમે આજરોજ બાંટવા બીએસઆઈ સાહેબને લેખિતમાં જાણ કરેલ છે કે વડાપ્રધાન શ્રીને અમે અવારને અવાર લેખિતમાં જે અમારી જેન્યુઇન માંગણીઓ છે એ છેલ્લા 2 વર્ષથી અમે લેખિતમાં જાણ કરીએ છીએ, પણ આજ દિન સુધી અમને એક પણ મુદ્દા ઉપર કોઈ બી કાગળ દ્વારા અથવા તો કચેરી દ્વારા ક્યાંય પણ અમને ન્યાય આપેલો નથી. અમારા મુદ્દાઓને ધ્યાનમાં લેવાતા નથી. એના અનુસંધાને અમે આજરોજ બાંટવા પોલીસ ચોકીમાં એક અરજી રૂપે અમે સાથી સંગઠન મિત્રો દ્વારા એક લેખિતમાં આપેલ છે સાહેબને પરિપત્ર કે માન્ય શ્રી વડાપ્રધાન સાહેબથી 40 મીટર દૂર અમે લોકો કાળા ઝંડા બતાવી અને વિરોધ પ્રદર્શન કરશું. એમાં અમારી અનેક માંગણીઓ છે. ઉનાકાંડ વખતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમને જે મૌખિક બાહેંધરીઓ આપી હતી એમાં આજ દિન સુધી કામગીરી નથી થઈ. બીજી ઉનાકાંડ વખતે જે અમારા દલિત યુવાનો ઉપર અનેક કેસો થયા એમાં આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી નથી થઈ પરત ખેંચવા બાબત. પછી SC ST એક્ટ 2 એપ્રિલ ભારત બંધના અનેક કેસો થયા જે આજ દિન સુધી ખેંચવામાં નથી આવ્યા. પછી તાજેતરમાં જ અનેક દલિત સંગઠનો SC ST સંગઠનના યુવાનો અનેક જગ્યાએ રજૂઆત કરેલ છે કે SC ST પ્લાન્ટ પાછળ જે SC ST સમુદાય પાછળ જે નાણાંની ફાળવણી કરવામાં આવે છે તે ફક્ત SC ST સમાજ પાછળ જ વપરાય એવો કાયદો બનાવો. અનેક રાજ્યોની અંદર આ કાયદો અમલવારી થયેલ છે તો ગુજરાતની અંદર કેમ નહીં? પણ આજ દિન સુધી વડાપ્રધાન કે કોઈ બી સરકારી તંત્રના આગેવાન કે નેતાનો આજ દિન સુધી એક પણ શબ્દ અમારા સુધી પહોંચાડેલો નથી કે અમે આ કે આ કાર્યવાહી કરી કે એક બી પરિપત્રનો આજ દિન સુધી અમને જવાબ મળેલ નથી. બાંટવા જુનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં સાથરીની જમીનમાં કરોડો રૂપિયાનું કૌભાંડ છે. એવિડન્સ સાથે અમે માન્ય શ્રી વડાપ્રધાન સાહેબ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ સાહેબને લેખિતમાં જાણ કરેલ છે, છતાં અમને એક પરિપત્ર પણ નથી આપવામાં આવ્યો કે આ ભ્રષ્ટાચારની અમે તપાસ કરશું. છેલ્લા 2 વર્ષથી અનેક યુવાનો દ્વારા સંગઠન દ્વારા સતત અમે લેખિતમાં જાણ કરીએ છીએ કલેક્ટર સાહેબને સરકારી તંત્રને, પણ આજ દિન સુધી અમારો અવાજ કોઈ બી કચેરી કે કોઈ બી આગેવાન નેતાએ આજ દિન સુધી સાંભળેલો નથી. સ્વાભાવિક છે અમારે ના છૂટકે રોડ ઉપર આવવું પડે છે. 23 તારીખના વડાપ્રધાન સાહેબ આવે તો અમે 40 મીટર દૂર રહી અને વડાપ્રધાન સાહેબનું અમે મારા ઝંડાથી સ્વાગત કરશું. આ અમારી એક વિરોધ પ્રદર્શન કરવાની અને અમારા મુદ્દાને ધ્યાને લેવા માટેની અમારી એક રજૂઆત છે. સ્વાભાવિક છે. જી જય ભરતભાઈ, ધન્યવાદ આ સમગ્ર માહિતી માટે. તો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે પધારી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનના સ્વાગત માટે ધૂમધામથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ દલિત અધિકાર મંચ દ્વારા તેમની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. કાળા વાવટા ફરકાવી તેમનું વિરોધનું એલાન કરી દીધું છે. ત્યારે કાર્યક્રમના મંચથી લગભગ 40 મીટર દૂર રહીને દલિત અધિકાર મંચ દ્વારા તેમનું વિરોધ કરવામાં આવશે.
તો દલિત સમાજ મંચ તેમની અનેક માંગણીઓને લઈને કાર્યક્રમના મંચથી લગભગ 40 મીટર દૂર રહીને વિરોધ પ્રદર્શન કરશે.